राजकोट थी महत्वपूर्ण समाचार। जहां राजकोट महानगरपालिका ने बेदरकारी सामे आवी छे। राजकोट आउटडोर एसोसिएशने आरएमसी ने लख्यो छे पत्र। राजकोट में लगावायेला 100 ट्राफिक बूथ अंगे बेदरकारी बतावाई। राजकोट में अलग अलग 100 जेटला ट्राफिक बूथ मुकवामां आव्या छे। अमदावादनी खानगी एजेंसीए उभा कर्या छे आ ट्राफिक बूथ। महानगरपालिका के ट्राफिक पोलिस ने एक पण रूपियो न मळता होवानी वात पत्रमां करवामां आवी छे। सामान्य रीते टेन्डर प्रक्रियाथी आवा ट्राफिक बूथमां जाहेरात लगावी शकाय। कोईपण जातनी टेन्डर प्रक्रिया पण कराई नथी। शहेरमां अलग अलग 100 जग्या पर ट्राफिक बूथ लगाववामां आव्या छे अने बूथ पर जाहेरात करी अमदावादनी खानगी व्यक्तिओ करोड़ो रूपियानी कमाणी करी रह्या छे। जी हां, शहेरमां ज्यां जरूर नथी त्यां पण आवा ट्राफिक बूथ उभा करवामां आव्या छे। दर महीने एक ट्राफिक बूथमांथी एजेंसी जाहेरात पेटे 15,000 થી 20,000 रूपया कमाई रही छे। महानगरपालिका ने एक पण रूपियो नथी मळतो तेवो आक्षेप आउटडोर एड एजेंसीना एसोसिएशने कर्यो छे। आउटडोर एसोसिएशन द्वारा आ मामले मुख्यमंत्री कार्यालय ने पण पत्र लखवामां आव्यो छे। आ कौभांड होवानी आशंका व्यक्त करवामां आवी। मनपानी तिजोरी ने मोटू नुकसान पहोंचाडवानुं कावतरू होवानी आशंका। खूब ज आश्चर्यजनक है कि 2018 साल थी राजकोटना विविध स्थलों ट्राफिक बूथना मध्यम थी जाहिरात करवामां आवे छे। एक ट्राफिक बूथनी एक महीनानी आवक 25,000-30,000 रुपया आसपास है। हवे तमे विचार करो कि 100 થી વધારે ट्राफिक बूथों छेल्ला 5 વર્ષથી राजकोट महानगरपालिकाना हदमां जाहिरातना माध्यमथी लाखों रुपया उसेड़ी जाए छे। राजकोट महानगरपालिका के राजकोटनु पोलिस तंत्र आ बेमांथी कोई पण ने एक पण पैसानी आवक नथी थाती। तो आवक जाय छे क्यां? जो अमारा जेवा एसोसिएशनना सभ्यो राजकोट महानगरपालिकाने टेन्डरना माध्यमथी करोड़ों रुपयानी लाइसेंस फी के टेन्डर फी चूकवता होय तो अमने स्वाभाविक प्रश्न थाय के एक पण रुपियो चूकवा वगर कई एजेंसी आ लाखों करोड़ों रुपया उसेड़ी जाय छे? आनी पाछळ कोनो दोरी संचार छे, कोनो सपोर्ट छे के छेल्ला 5 વર્ષમાં બહુ સુનિયોજિત રીતે ચાલતું આ આર્થિક કૌભાંડ છે? અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ નિર્ણય આવી નથી રહ્યો। અમે અપીલ કરવા માગીએ છીએ કે જો અમદાવાદ, બરોડા અને સુરતના કમિશનર શ્રી ત્યાં રહેલી આ ટ્રાફિક બૂથ ઉપરની જાહેરાતો દૂર કરાવી શકતા હોય તો રાજકોટ મહાનગરપાલિકા કોની શરમ રાખે છે અથવા એને કોનું દબાણ છે જેથી કરીને આ રીતે લાખો રૂપિયાની ઉસેડી જવાની મંજૂરી જે તે એજન્સીને આપવામાં આવી રહી છે? અમારા એસોસિએશને નક્કી કર્યું છે કે જો 10-એક દિવસમાં આનો કોઈ નિર્ણાયક ઉકેલ નહીં આવે તો અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અમે PIL અથવા રીટના માધ્યમથી તંત્રોને ઢંઢોળવાનો ચોક્કસ પ્રયાસ કરશું। રાજકોટ શહેરમાં અલગ અલગ જગ્યાએ 100 જેટલા ટ્રાફિક પોઈન્ટ છે તે જાહેર કરવામાં આવ્યા છે અને આ જે તમામ ટ્રાફિક પોઈન્ટ છે ત્યાં એક બૂથ ઊભું કરવામાં આવ્યું છે। તે અમદાવાદની એજન્સી છે તેમના દ્વારા આ બૂથ છે તે ઊભા કરવામાં આવ્યા છે। તેની અંદર જે જાહેરાત છે તે લેવામાં આવે છે અને આઉટડોર એસોસિએશન રાજકોટનું છે તેમના દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને પત્ર છે તે લખવામાં આવ્યું છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ અંગે કોઈ સત્તાવાર રીતે જાહેરાત છે તે કરવામાં નથી આવી, સાથે જ સત્તાવાર મંજૂરી છે તે આપવામાં આવી છે કે નહીં તે પણ એક મોટો સવાલ અત્યારે ઊભા થઈ રહ્યો છે। સાથે જ રાજકોટ મહાનગરપાલિકાનું એક મસ્ત મોટું કૌભાંડ છે કે પછી કોઈ પણ જાતની બેદરકારી છે તેને લઈને પણ એક સવાલ છે તે અત્યારે ઊભો થઈ રહ્યો છે। રાજકોટ શહેરના જે ટ્રાફિક પોઈન્ટ છે કે જ્યાં ટ્રાફિક બૂથ ઊભા કરવામાં આવ્યા છે ટ્રાફિક પોલીસ અથવા તો રાજકોટ મહાનગરપાલિકાને એક પણ રૂપિયાની આવક છે તે થતી નથી। રાજકોટ આઉટડોર એસોસિએશન છે તેમના પ્રમુખ ધર્મેશભાઈ છે તેમના દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે દર વર્ષે 5 કરોડ રૂપિયા છે તે આ એજન્સી છે તે ઉઘરાવી રહી છે। અલગ અલગ જે ખાસ કરીને કહી શકાય કે 100 જેટલી જગ્યા ઉપર આ પ્રકારના ટ્રાફિક બૂથ ઊભા કરવામાં આવ્યા છે તેમાં 15,000 થી 20,000 રૂપિયા લઈને ખાનગી જે કંપની હોય છે તેમની પાસેથી જાહેરાત પેટે ઉઘરાવવામાં આવે છે તો આ રૂપિયા કોણ લઈ જાય છે તે એક સૌથી મોટો સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે। રાજકોટ મહાનગરપાલિકા જો આ તમામ વસ્તુઓ જાણતી હોય તો તેમની બેદરકારી છે કે એક મોટું કૌભાંડ છે તેને લઈને પણ એક સવાલ ઊભા થઈ રહ્યા છે। ત્યારે હવે જે પત્ર લખવામાં આવ્યું છે તેને લઈને મ્યુનિસિપલ કમિશનર કઈ રીતના પગલાં લે છે તે પણ જોવું એટલું જ મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।